नमस्कार विद्यार्थी मित्रों, तो केमिस्ट्रीनी अंदर आपणे धोरण 12 अंदर ऑर्गेनिकनु एक चेप्टर लेवा जई रह्या छे। तो ऑर्गेनिकनी अंदर चेप्टर छे हेलो आल्केन अने हेलो एरिन संयोजनो, हेलो आल्केन अने हेलो एरिन संयोजनो। तो मित्रों, हवे चेप्टरनी शुरुआत करिए ए पहेला आपणने एटलो तो ख्याल होवो जोईए कि हेलो आल्केन अने हेलो एरिन संयोजनों शू छे, कम से कम आपने एटली समझ दो होवी जोईए। ओके, तो सौथी पहेला आपणे ए समझवानो प्रयत्न करीशुं कि हेलो आल्केन अने हेलो एरिन संयोजनों शू छे। ओके, तो मित्रों अहींया समझिए, ए पहेला शब्दों पकड़िए। हेलो, अहींया बंनेनी अंदर हेलो शब्द कॉमन छे। ओके, अने एक बीजो शब्द छे आल्केन, ए सिवाय एक त्रीजो शब्द छे एरिन। तो तमे धोरण 11 अंदर आ शब्दोथी परिचित तो थया ज हशो, पण एम छतां जो याद ना होय तो एक वार हुं ए याद कराई दऊं छुं के अहींया हेलो आल्केन अने एरिन आ शब्दोनो एक्झेक्ट मीनिंग शुं थाय छे। ओके, तो जे लोकोने याद नथी एमना माटे छे કે અહીંયા ત્રણ શબ્દો ફરીથી તમને યાદ કરાવશું। એક છે હેલો, હેલોનો મિનિંગ શું છે? ઓકે, તો અહીંયા હેલોનો મિનિંગ છે હેલોજન, હેલોનો મતલબ છે હેલોજન। તો હેલોજનથી આપણે પરિચિત છીએ જ, હેલોજન શું છે? તો આવર્ત કોષ્ટકની અંદર, આવર્ત કોષ્ટકની અંદર ગ્રુપ 17મો સમૂહ છે, એ સમૂહના જે એલિમેન્ટ્સ આવે છે એ બધા જ હેલોજન સમૂહના તત્વો કહેવાય છે। તો આપણને યાદ છે કે સમૂહ નંબર 17ની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એના પછી પણ એક એસ્ટેટિન છે, પણ એસ્ટેટિન એ રેડિયો એક્ટિવ છે માટે અત્યારે આપણે ગણતા નથી। તો મિત્રો, આ જે તત્વો છે એ હેલોજન સમૂહના તત્વો તરીકે આને ઓળખવામાં આવે છે। તો હેલોનો મતલબ છે હેલોજન, હેલોનો મતલબ થાય છે હેલોજન, અને હેલોજનની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો સમાવેશ થાય છે। ઓકે, હવે એના પછી બીજા બે શબ્દો વધે છે, આલ્કેન અને એરિન, આલ્કેન અને એરિન। તો મિત્રો, આલ્કેન અને એરિન આપણે સમજીએ એ પહેલાં આપણે હાઇડ્રોકાર્બન તરફ પાછા જઈએ, અને હાઇડ્રોકાર્બનની અંદર આપણને કદાચ યાદ હશે, હાઇડ્રોકાર્બનની અંદર આપણને યાદ હશે કે હાઇડ્રોકાર્બનની અંદર મુખ્યત્વે બે પ્રકારના સંયોજનો હતા। એક પ્રકારના જે સંયોજનો છે ને, જેને આપણે બિનચક્રિય સંયોજન તરીકે ઓળખતા હતા, અને બીજા નંબરનું ભાગ છે જેને આપણે ચક્રિય સંયોજન તરીકે ઓળખતા હતા, અને આપણે એલિફેટિક સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ। તો એલિફેટિક એ જ બિનચક્રિય સંયોજનો। ઓકે, તો આની અંદર બિનચક્રિય સંયોજનો એટલે જેની અંદર ચક્રનું નિર્માણ થતું નથી, ગુજરાતી ભાષામાં આપણે એ રીતે સમજી શકીએ। તો બિનચક્રિય સંયોજનોના મુખ્ય બે પ્રકાર પડતા હતા, સંતૃપ્ત, સંતૃપ્ત સંયોજન, અને બીજું છે અસંતૃપ્ત। ઓકે, હવે જે સંતૃપ્ત સંયોજનો છે એનું ઉદાહરણ છે આલ્કેન, કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય છે। તો એવા સંયોજનો કે જેની અંદર જે હાઇડ્રોકાર્બન છે એમની વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, હવે આલ્કેનની આપણે અહીંયા ચર્ચા કરીએ। તો મિત્રો, બીજા નંબરનો જે શબ્દ છે આલ્કેન, એને આપણે લઈએ, તો આલ્કેન શું છે? એ હાઇડ્રોકાર્બનનો જ એક પ્રકાર છે, અને અહીંયા હાઇડ્રોકાર્બનની અંદર બિનચક્રિય સંયોજનમાં, બિનચક્રિય સંયોજનમાં અને એની અંદર પણ સંતૃપ્ત સંયોજનની અંદર એનું જે સંતૃપ્ત સંયોજનનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આલ્કેન આવે છે। હવે મિત્રો, આલ્કેનની અંદર આપણે વધારે પરિચય સમજીએ, તો મિત્રો એવા સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, એવા હાઇડ્રોકાર્બન સંયોજન કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ આવેલા હોય એમનું સામાન્ય સૂત્ર CnH2n+2,
જ્યાં એન બરાબર 1 2 3 એક્સેટ્રા. ઓકે, તો આ પ્રકારના જે સંયોજન છે ને આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ. આલ્કેનની અંદર આપણે ઉદાહરણ જોઈએ. તો મિથેન, એ જ રીતે ઇથેન. તો મિત્રો, આ રીતે આલ્કેન સંયોજનનો આપણે પરિચય મેળવ્યો. જે આગળની આપણે ભણેલા છીએ એને યાદ કર્યું છે કે હાઇડ્રોકાર્બનની અંદર જ સંતૃપ્ત સંયોજનનું ઉદાહરણ આવે છે આલ્કેન, અને આલ્કેનની અંદર કાર્બન કાર્બન સિંગલ બન હોય છે, અને એના ઉદાહરણ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, આ બધા આલ્કેનના ઉદાહરણ છે. તો એ જ આલ્કેનની અહીંયા વાત છે. ઓકે, હવે ત્રીજો એક શબ્દ સમજીએ છે, એરિન સંયોજનો. એરિન શું છે? તો હાઇડ્રોકાર્બનની અંદર જે બે ભાગ પડતા હતા એની અંદર જે બીજો ભાગ છે જે આ ચક્રીય સંયોજનો છે. તો અહીંયા ચક્રીય સંયોજનની અંદર પણ ફરી બે પ્રકાર પડે છે, વિષમ ચક્રીય અને સમચક્રીય. વિષમ ચક્રીય અને સમચક્રીય સંયોજનો. તો મિત્રો, આ બંનેની અંદર એક જ જેવા પ્રકાર છે, એલિસાયક્લિક અને એરોમેટિક. એ જ રીતે અહીંયા સેમ એ જ નામ થશે, એલિસાયક્લિક અને બીજો છે એરોમેટિક. તો મિત્રો, અહીંયા આપણે એરોમેટિક શબ્દને પકડવાનો છે બંને જગ્યાએથી. તો એકચ્યુઅલી એરોમેટિક શું છે? જુઓ, હાઇડ્રોકાર્બનની અંદર ચક્રીય સંયોજનો છે. ચક્રીય સંયોજનો બે પ્રકાર છે, વિષમ ચક્રીય અને સમચક્રીય. તો બંનેની અંદર એરોમેટિક સંયોજનોનો સમાવેશ થાય છે. આ જે એરોમેટિક સંયોજનો એ જ એરિન સંયોજનો, જે એરોમેટિક સંયોજનો છે એ જ આપણે એરિન સંયોજનો છે. તો અહીંયા એરિન સંયોજનોને થોડું યાદ કરી લઈએ કે એકચ્યુઅલી એરિન સંયોજનોમાં શું આવતું. એરિનને આપણે એરોમેટિક સંયોજન તરીકે આપણે અત્યારે ઓળખીશું. ઓકે, તો હું એરોમેટિક સંયોજનની વાત કરું છું. તો તમને યાદ હશે કે એરોમેટિક સંયોજનનું સૌથી પોપ્યુલર ઉદાહરણ, સૌથી લોકપ્રિય ઉદાહરણ બેન્ઝીન છે. એરોમેટિક સંયોજનનું સૌથી લોકપ્રિય ઉદાહરણ બેન્ઝીન છે. હવે એરોમેટિક સંયોજન કોને કહેતા હતા એ યાદ કરી લઈએ. એરોમેટિક સંયોજન કોને કહેતા હતા? તો હ્યુકેલ નામના વૈજ્ઞાનિક હતા. ઓકે, આપણે બેન્ઝીનની અંદર ચક્ર પણ બતાવી શકીએ અને આ રીતે ટ્રિપલ બંધ, ત્રણ બંધ, અલ્ટરનેટિવ ત્રણ બંધ આવેલા છે એ રીતે પણ બતાવી શકીએ છીએ. ઓકે, તો હ્યુકેલ નામના વૈજ્ઞાનિક હતા, એમણે નિયમ આપેલો છે અને જે શરત આપી છે એના આધારે આપણે એરોમેટિક સંયોજન કોને કહેવું એ સમજી શકીએ. તો એના માટે બે શરતો મુખ્ય છે, એની બે શરતો અગત્યની છે. તો એની અંદર એક આ સૂત્ર આપેલું છે, Cn+2 π ઇલેક્ટ્રોન. મતલબ કે જે સંયોજનોમાં આ સૂત્રનું પાલન થતું હોય, આટલા ઇલેક્ટ્રોન આવેલા હોય, આટલા પાય ઇલેક્ટ્રોન આવેલા હોય, તો એ સંયોજનને એરોમેટિક સંયોજન કહી શકાય. તો અહીંયા એન, એન તરીકે આપણે શું લઈ શકીએ, એનની કિંમત કેટલી લઈ શકીએ? તો અહીંયા 0 1 2 એનાથી એક્સેટ્રા આગળ જઈ શકીએ. તો 0 થી શરૂઆત કરી શકીએ છીએ એનની અંદર. ફરીથી સમજાવું છું કે હ્યુકેલ એવું કહેશે કે જે સંયોજનમાં આટલા ઇલેક્ટ્રોન હોય, 4n+2 π ઇલેક્ટ્રોન, આટલા પાય ઇલેક્ટ્રોન આવેલા હોય, જ્યાં એનની કિંમત તમે 0 થી 1 2 3 આગળ લઈ શકો છો. તો એ પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન સેટ થતા હોય એટલા ઇલેક્ટ્રોન જો જે તે સંયોજનમાં આવેલા હોય તો એ સંયોજન એરોમેટિક સંયોજન કહી શકાય. ઓકે, તો અહીંયા આપણે કિંમત મૂકી જોઈએ. જો એનની કિંમત 0 લઈએ અને આપણે થોડું સરળ બનાવીએ સૂત્ર પ્રમાણે, અહીંયા થોડું સરળ બનાવીએ તો આપણે એમ કહી શકીએ કે એનની કિંમત અહીંયા 0 લઈએ તો કેટલા થશે? 2 થશે. એનની કિંમત 1 લઈએ, એની કિંમત 1 લઈએ તો 4+2 6 થશે. એનની કિંમત 3 લઈએ તો 10 થશે.
चार लईए तो 14 થશે આ રીતે તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે મતલબ કે આટલા પાઇ ઇલેક્ટ્રોન તો એને આપણે બીજી ભાષામાં એમ કહીએ કે જો જે તે સંયોજનમાં 2 6 10 કે 14 આવા પાઇ ઇલેક્ટ્રોનની સંખ્યા આવેલી હોય તો એ સંયોજન એરોમેટિક સંયોજન માટે એ શક્યતા બતાવે છે ઓકે તો આટલી સંખ્યામાં પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ 2 6 10 14 એક શરત આ છે ઓકે એરોમેટિક સંયોજન માટેની એક બીજી શરત છે બીજી શરત શું છે પહેલા જો આ એક શરત છે આટલા પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ જે સંયોજનમાં આટલા પાઇ ઇલેક્ટ્રોન હોય એવા સંયોજનને એરોમેટિક સંયોજન કહી શકાય ઓકે બીજી શરત છે કે જે પણ સંયોજનમાં છે બીજી શરત લખું છું અલ્ટરનેટિવ પાઇ બન હોવો જોઈએ અલ્ટરનેટિવ એટલે એક પછી એક અહીંયા ઉદાહરણમાં જુઓ કે અહીંયા પાઇ બંધ છે એના પછી સિંગલ બંધ ડબલ બંધ છે પછી સિંગલ બંધ ફરી પાછો પાઇ બંધ આવે છે પછી સિંગલ બંધ ફરી પાઇ સિંગલ તો આને શું કહેવાય અલ્ટરનેટિવ એક પછી એક ક્રમિક પાઇ બંધ સિંગલ બંધ પાઇ બંધ સિંગલ બંધ પાઇ બંધ સિંગલ બંધ તો આને શું કહેવાય અલ્ટરનેટિવ પાઇ બંધ છે તો એરોમેટિક સંયોજન માટેની આ બે શરતો ખૂબ જ અગત્યની છે એક તો કે જે સંયોજનમાં અલ્ટરનેટિવ પાઇ બંધ હોય અને એની અંદર આમાંથી કોઈ એક આંકડા જેટલા ઇલેક્ટ્રોન હોય યા તો બે હોઈ શકે યા તો છ હોઈ શકે દસ હોઈ શકે કે 14 હોઈ શકે તો આટલા ઇલેક્ટ્રોન હોય અને અલ્ટરનેટિવ પાઇ બંધ આવેલો હોય તો એ પ્રકારના જે સંયોજનો છે એને એરોમેટિક સંયોજન કહેવાય છે એરોમેટિક સંયોજનને જ આપણે એરિંગ સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા આપણે ત્રણ શબ્દો જોયા ઓકે ફરીથી યાદ કરીએ છીએ હેલો મતલબ હેલોજન જેની અંદર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન છે પછી આલ્કેન તો આલ્કેનની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો જેની અંદર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન વગેરે ઉદાહરણ આવે છે ત્રીજો શબ્દ જોયો એરિંગ સંયોજનો જેને આપણે એરોમેટિક સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ ત્રીજો છે એરિંગ જેને આપણે એરોમેટિક સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ અને એરિંગ સંયોજન કોને કહેવાય એનું પોપ્યુલર ઉદાહરણ બેન્ઝીન છે તો એના માટેની બે શરતો છે કાં તો આટલા પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ 2 6 10 14 વગેરે આટલી સંખ્યામાં પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને બીજી શરત કે અલ્ટરનેટિવ પાઇ બંધ હોવો જોઈએ આટલી શરતોનું પાલન થતું હોય એ બધા જ સંયોજનોને એરોમેટિક સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ ઓકે હવે આગળ વધીએ તો અહીં આપણે વાત કરી હેલો આલ્કેની વાત કરીએ તો એની અંદર બે શબ્દો છે આલ્કેન પ્લસ બીજો છે હેલો મતલબ હેલોજન ઓકે હેલોજન હેલો આલ્કેનમાં શું હશે હેલોજન અને આલ્કેન હશે આલ્કેન તરીકે આપણે લઈએ સી એચ ફોર અને હેલોજનને આપણે એક્સ ટુ તરીકે દર્શાવીએ ઓકે સામાન્ય રીતે એક્સ ટુ છે હવે આપણે સી એચ ફોરને સમજાય એટલે આપણે આ રીતે લખીએ ઓકે આલ્કેનનું ઉદાહરણ બીજું ઉદાહરણ લઈએ છીએ ઇથેન પ્લસ હેલોજન હેલોજન એક્સ ટુ એક્સ ટુ તરીકે એફ ટુ સીએલ ટુ બીઆર ટુ આઈ ટુ વગેરે હોઈ શકે ઓકે તો હવે શું થાય છે સમજો કે જે આ આલ્કેન છે આલ્કેન અમે બે ઉદાહરણ બતાવ્યા છે મિથેન કે ઇથેન કે કોઈ પણ પ્રકારનું આલ્કેન એની અંદર કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલા હશે હવે જો આપણે હેલોજનેશન પ્રક્રિયા કરીએ છીએ એમની હેલોજનેશન પ્રક્રિયા કરીએ છીએ એટલે હેલોજનની અંદર એક હેલોજન એની તરફ આવશે અને એ હેલોજન શું કરે છે કે આ કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરે છે બહારનો રસ્તો બતાવે છે કે બહાર નીકળી જાઓ તો એ હાઇડ્રોજનને બહાર કાઢી દેશે બહાર તરફ એને રસ્તો બતાવી દેશે તો એ હાઇડ્રોજન બહાર નીકળી જશે અને એની જગ્યાએ એક હેલોજન જોડાય છે ઠીક એની અંદર એક હેલોજન જોડાયો હવે આ જે નવું સંયોજન બન્યું એ સંયોજનને હેલો આલ્કેન તરીકે ઓળખીએ છીએ ઓકે એ જ રીતે અહીંયા ઉદાહરણ જોઈએ તો અહીંયા ઇથેનનું ઉદાહરણ છે હવે ફરીથી આપણે એનું ક્લોરિનેશન કરીશું અથવા હેલોજનેશન કરીશું તો એક હેલોજન એની તરફ આવશે ઓકે અને હાઇડ્રોજનને બહારનો રસ્તો બતાવી દેશે કે બહાર નીકળી જાઓ તો હાઇડ્રોજન બહાર નીકળી ગયું અને એની જગ્યાએ કોણ જોડાઈ ગયો હેલોજન તો
तो आ प्रकार जो नव संयोजन बनू एने आप हेलो आल्केन तरीके ओळखीए छीए। तो हेलो आल्केन शेमांथी बनेलो होय छे? आल्केन प्लस हेलोजन मांथी। ओके, एज रीते हेलो एरिन संयोजन की चर्चा करिए तो हेलो एरिन संयोजन की चर्चा करिए तो हेलो एरिन में शू है? एक एरिन एट्ल के एरोमेटिक संयोजन प्लस बीजू हेलोजन हे। ओके, तो एरिन न उदाहरण लीए, मान लो कि बेन्जीन से। ओके, प्लस बीजू शू है? हेलोजन से। हवे अहीं तमने ख्याल हशे कि बेन्जीन सामान्य सूत्र C6H6, तो एमां 6 कार्बन आवेला हशे अने 6 हाइड्रोजन आवेला हशे। पण आपणे हाइड्रोजन आनी अंदर होवा छतां आपणे एने बतावता नथी, पण कदाच तमने ख्याल हशे कि एक्चुअली अहीं आ जे 6 जग्याओ छे ए 6 जग्याओनी अंदर हाइड्रोजन जोडायेलो होय छे। अहीं आपणे दर्शावता नथी, पण अहीं आपणने खबर होवी जोईए कि आटली जग्याए एक एक हाइड्रोजन जोड़ेला हुआ है, जेथी अहीं जे कार्बन हो छह जगह कार्बन से, छह जगह कार्बन से। ओके, तो कार्बन की संयोजकता कितनी से? 4 से। कार्बन 4 बंद बनाई सके से, तो 1, 2, 3 और चौथो बंद कोनी साथे हुआ है? हाइड्रोजन साथे। तो बेन्जीन आपणे सामान्य रीते जे दौरता हुए से तो एनी अंदर हाइड्रोजन ने दर्शावता नहीं। ओके, तो अहीं एक्चुअली बेन्जीन बंधन आ प्रकार से। हवे फरीथी एमनी वच्चे प्रक्रिया थाय एटले हेलोजन एनी तरफ आवशे, कोई एक हाइड्रोजन ने दूर कर देशे अने बहारनो रस्तो बताई देशे, एटले हाइड्रोजन बहार निकली जशे अने एनी जग्याए हेलोजन जोड़ाई जशे। ओके, अने हवे आने आपणे नॉर्मली आ रीते बतावता होईए छे, अहींया जोड़ायुं छे तो हेलोजन। तो आज नवं संयोजन मळ्युं, आ प्रकारना संयोजन ने हेलो एरिन संयोजन तरीके ओळखीए छीए। ओके, तो टूंकमां बंनेमां एक ज वात कॉमन छे के शुं थाय छे के आल्केननी अंदर एक हाइड्रोजन दूर थई एनुं विस्थापन थई अने बीजुं कोण जोड़ाय छे? हेलोजन जोड़ाय छे। हवे जे नवुं संयोजन बन्युं ए संयोजनने हेलो आल्केन संयोजन तरीके आपणे ओळखीए छीए। ए ज रीते हेलो एरिननी अंदर शुं छे के एरिन संयोजन एटले के एरोमेटिक संयोजन, तो एमां पण ए ज घटना थाय छे के एक हाइड्रोजनने दूर करे छे अने एनी जग्याए कोण जोड़ाय छे? हेलोजन जोड़ाय छे। अने जे हेलोजन जोड़ाय छे हवे जे नवुं संयोजन बन्युं एने आपणे हेलो एरिन संयोजन तरीके ओळखीशुं। ओके, हवे आपणने प्रश्न थाय के हेलो एरिन संयोजन जे छे एक्चुअली ए शेमां वपराय छे, एनो उपयोग शुं छे? ओके, तो हेलो एरिन संयोजन आपणे एनुं महत्व अथवा एनो उपयोग पण जोई लईए। उपयोग तो हेलो एरिना उपयोग कई आ प्रकार मित्रों, औषधो बनावा मेडिसिन, औषधो बनावा हेलो एरिन संयोजनों उपयोग थाय से। तो हेलो एरिन संयोजन में औषधो बने से। ओके, बीजू के कार्बनिक संयोजन द्रावक तरीके, द्रावक तो द्रावक तरीके आनो उपयोग थाय से। ओके, एक औषधो में थाय से, बीजो द्रावक तरीके पण आनो उपयोग थाय से। अने ए सिवाय कार्बनिक संयोजनोनी बनावट में रो मटीरियल तरीके एटले के काचा माल तरीके એનો ઉપયોગ થાય છે। ઓકે, તો અહીંયા મેં 3 પ્રકારના ઉપયોગ બતાવ્યા છે, એક મેડિસિન ઔષધો બનાવવા માટે, બીજું કાર્બનિક સંયોજનોમાં દ્રાવક અધ્રુવીય દ્રાવક તરીકે, કેવો દ્રાવક? અધ્રુવીય, અધ્રુવીય દ્રાવક તરીકે, બરાબર। અને કાર્બનિક સંયોજનોની બનાવટમાં રો મટીરિયલ તરીકે, કાચા માલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, હવે એક બીજી વાત કે ઔષધો જે છે, તો ઔષધોના આપણે કેટલાક નામ યાદ રાખીશું।
क्लोर एम्फी निकोल, बीजो से थायरोक्सिन, क्लोर एम्फी निकोल थायरोक्सिन, एना पछी क्लोरोक्विन से अने हेलोथेन। तो आ चार उदाहरण आपने बुक में आपेला से, तो ये याद रखीशू कि आज औषधों से ये कया रोग की सारवार माटे वपराय से। तो मित्रों क्लोर एम्फी निकोल जे से ये टाइफॉइड टाइफॉइड की सारवार माटे वापरवामा आवे से। एज रीते थायरोक्सिन से, थायरोक्सिन एक गोइटर गोइटर की सारवार माटे वापरवामा आवे से। क्लोरोक्विन ए मलेरिया मलेरिया रोगनी सारवार माटे वापरवामा आवे छे। अने हेलोथेन निश्चेतक तरीके, अहींया निश्चेतक शब्द आवे छे, निश्चेतक नो मतलब शुं थाय तो आपणने अनुभव छे कि मित्रों ज्यारे कोई ऑपरेशन करवानुं होय छे तो एना माटे पीड़ा ना थाय एना माटे डॉक्टर एक प्रकारनुं औषध आपणा शरीरनी अंदर दाखल करता होय छे अथवा इंजेक्शन आपता होय छे, कोईपण रीते आपता होय तो એ કેમ આપે છે કે જેથી આપણને પીડા ના થાય, જે ઓપરેશન દરમિયાન થતી પીડા છે એનાથી આપણે બચી શકીએ। તો એ જે સંયોજન છે ને આપણે નિશ્ચેતક તરીકે ઓળખીએ છીએ। ઓકે, તો ડોક્ટર જે આ પ્રકારના સંયોજનોનો ઉપયોગ કરે છે એને આપણે નિશ્ચેતક તરીકે ઓળખીએ છીએ। તો આ નિશ્ચેતક છે એનું એક ઉદાહરણ છે હેલોથેન। ઓકે, તો આ ઔષધોના આપણે નામ યાદ રાખીએ। હવે આગળ વધીએ છીએ, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ। તો મિત્રો અહીંયા આ પ્રકારના જે સંયોજનો છે ત્રણ રીતે એનું વર્ગીકરણ કરવામાં આવે છે। ઓકે, ત્રણ રીતે કઈ કઈ રીતે એનું વર્ગીકરણ થાય છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં જે પહેલાં પ્રકારનું જે વર્ગીકરણ છે હેલોજનની સંખ્યાના આધારે, વર્ગીકરણ હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ। ઓકે, તો હેલોજનની સંખ્યાના આધારે આપણે જે વર્ગીકરણ કરીએ છીએ, હેલોજનની સંખ્યાના આધારે જે આપણે વર્ગીકરણ કરીએ છીએ તો એ વર્ગીકરણ કઈ રીતે છે એ આપણે જોઈએ। તો મોનો હેલો આલ્કેન એક પ્રકાર છે। ઓકે, અને મોનો હેલો એરિન, ઓકે, મોનો હેલો આલ્કેન અને મોનો હેલો એરિન। તો અહીંયા મોનો હેલો આલ્કેન કેવું હોય છે તો CH3X, અથવા બીજું ઉદાહરણ જોઈએ CH3CH2X। જ્યારે આલ્કેનની અંદર એક હેલોજન જોડાયેલો, એક જ હેલોજન હોય એને મોનો કહેવાય, મોનો એટલે એક। તો અહીંયા એક જ હેલોજન જોડાયેલો હોય એવા સંયોજનોને મોનો હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે હેલો આલ્કેનમાં એક જ હેલોજન જોડાયેલો હોય એને શું કહીશું, મોનો હેલો આલ્કેન। એ જ રીતે હેલો એરિનની અંદર પણ એ જ વાત છે કે હેલો એરિનની અંદર જ્યારે એક જ હેલોજન હોય, એક જ હેલોજન જોડાયેલો હોય તો એ સંયોજનને આપણે શું કહીશું, મોનો હેલો એરિન સંયોજનો। તો અહીંયા આપણે એરિનની અંદર એક જ હેલોજન છે, હેલોજનની સંખ્યા એક જ છે તો એને મોનો હેલો એરિન કહીશું, અહીંયા એક હેલોજન છે તો મોનો હેલો આલ્કેન। એ રીતે હવે ડાય હેલો આલ્કેન અને ડાય હેલો એરિન, તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ CH2 CH2। તો મિત્રો જોઈ શકાય છે કે એક જ સંયોજનમાં બે હેલોજન જોડાયેલા છે, એક જ સંયોજનમાં બે હેલોજન જોડાયેલા છે। તો જ્યારે બે હેલોજન જોડાયેલા હોય તો એવા હેલો આલ્કેનને આપણે ડાય હેલો આલ્કેન તરીકે ઓળખીશું। ઓકે, એ જ રીતે એરિન સંયોજનમાં અહીંયા એરિન સંયોજનમાં જ્યારે બે હેલોજન જોડાયેલા હોય અથવા આપણે આ રીતે દેખાય એમ
બે હેલોજન જોડાયેલા હોય તો આને આપણે ડાય હેલો એરિન સંયોજન તરીકે ઓળખીએ છીએ. ઠીક, તો એક હેલોજન જોડાયેલા હોય તો મોનો હેલો, અને બે જોડાયેલા હોય તો ડાય હેલો, એ જ રીતે ત્રણ હોય તો ટ્રાય હેલો. ટ્રાય હેલો આલ્કેનનું ઉદાહરણ જોઈએ, CH2, 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 તો અહીંયા ત્રણ હેલોજન જોડાયેલા થશે. ઓકે, તો અહીંયા એક જ સંયોજનમાં ત્રણ હેલોજન જોડાયેલા છે, માટે આને કહીશું ટ્રાય હેલો આલ્કેન, ટ્રાય હેલો આલ્કેન. ઓકે, એ જ રીતે ટ્રાય હેલો એરિન. તો જે એરિનની અંદર ત્રણ હેલોજન હોય, આ એક હેલોજન છે, બે છે અને આ ત્રણ થાય છે, તો ત્રણ હેલોજન જોડાયેલા હોય તો એવા એરિન સંયોજનોને ટ્રાય હેલો એરિન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પ્રકારનું વર્ગીકરણ થાય છે. આ જે વર્ગીકરણ થયું કઈ રીતે કર્યું છે, હેલોજનની સંખ્યાના આધારે. અહીંયા હેલોજનની સંખ્યા કેવી છે, કેટલી છે, એના આધારે વર્ગીકરણ કરેલું છે. ઓકે, હવે નંબર ટુ, બીજા પ્રકારનું પણ વર્ગીકરણ છે. હવેના જે વર્ગીકરણ છે એના પછી બે વર્ગીકરણ છે. હવે બે વર્ગીકરણ છે, એ હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એના આધારે વર્ગીકરણ થાય છે. જેને આપીશું હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે, આ કાર્બનના આધારે વર્ગીકરણ કરીશું. ઓકે, તો આ કાર્બનની અંદર બે શક્યતા છે, કાં તો એ કાર્બનની અંદર sp3 સંકરણ હોય અથવા sp2 સંકરણ હોય. ઓકે, હેલોજન સાથે જોડાયેલો કાર્બન, એટલે અહીંયા ધ્યાન આપીશું. નંબર બે, બીજા પ્રકારનું વર્ગીકરણ છે. અહીંયા બધું આવી જાય એટલા માટે હું થોડું ઉપર લખું છું. sp3 કાર્બન હેલોજન બંધને આધારે વર્ગીકરણ, આના આધારે વર્ગીકરણ. તો સમજો કે અહીંયા જે હેલોજન છે, એ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને ધ્યાનમાં લેવાનો છે. હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ કેવું સંકરણ ધરાવતો હોવો જોઈએ, sp3. તો જ્યારે હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો આના આધારે આપણે વર્ગીકરણ કરવા જઈ રહ્યા છીએ. તો એના ત્રણ પ્રકાર પડે છે, એના ત્રણ પ્રકાર પડે છે. sp3 કાર્બન બંધ ધરાવતા સંયોજનોનું આપણે વર્ગીકરણ કરીએ. એમાં નંબર એક, આલ્કાઇલ હેલાઇડ. અહીંયા હું ફરીથી યાદ કરાવું છું કે આ જે વર્ગીકરણનો મતલબ શું થાય, કોઈને ખબર ના પડી હોય તો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું કયું સંકરણ હશે, sp3. તો જ્યારે હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર જે હેલો આલ્કેન આવે છે એમનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. એક બીજી વાત તમને યાદ કરાવી દઉં કે જો સંકરણમાં ખબર ના પડતી હોય તો એકદમ ટૂંકમાં, એ કાયમી નથી પણ અત્યાર માટે જ, ફક્ત અત્યાર માટે હાલત લાગુ પડે એટલા માટે આપણે ઓળખીશું કઈ રીતે કે કાર્બનનું સંકરણ કયું છે. તો એકદમ સિમ્પલ ટ્રીક આપી દઉં છું કે જ્યારે કાર્બન સિંગલ બંધ ધરાવતો હોય તો sp3 સંકરણ, ડબલ બંધ ધરાવતો હોય તો sp2 સંકરણ, અને ટ્રિપલ બંધ ધરાવતો હોય તો એને આપણે sp સંકરણ તરીકે ઓળખીશું. ઓકે, હવે અહીંયા જોઈએ તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અંદર એના ત્રણ પ્રકાર પડે છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનને અંદર ત્રણ પ્રકાર પડે છે. જુઓ ફરીથી, sp3x બંધ ધરાવતો જે કાર્બન છે એના આધારે વર્ગીકરણ કરીએ છીએ તો એના ત્રણ પ્રકાર છે. નંબર 1, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. નંબર 1, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન, અહીંયા ધ્યાન આપીશું, હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયું સંકરણ ધરાવે છે, જો અહીંયા એક પણ ડબલ બંધ કે ટ્રિપલ બંધ છે, ના સિંગલ બંધ જ છે. સિંગલ બંધ હોય તો sp3 સંકરણ. તો ખાસ ધ્યાન આપવાનું કે x સાથે જોડાયેલો જે કાર્બન છે sp3 સંકરણ ધરાવે છે. ઓકે, એની સાથે R ગ્રુપ છે, H ગ્રુપ છે અને H ગ્રુપ છે. સમજો કે અહીંયા કાર્બન સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા છે એ જોવાનું છે. તો અહીંયા R ગ્રુપ છે, આલ્કાઇલ ગ્રુપ છે, તો આલ્કાઇલ ગ્રુપની અંદર એ કોની સાથે જોડાયેલો હશે, હંમેશા શું હોય, કાર્બન જ હોય.
तो एक्चुअली अल्काइल ग्रुप में शू हे कार्बन हे हमेशा याद रखो कार्बन बीजा एक कार्बन साथ जोड़ेलो हो तो प्राथमिक अल्काइल हेलाइड कहेवामां आवे छे। અહીંયા જોવાનું છે કે આ જે કાર્બન છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ઓકે તો અહીંયા એસપી થ્રી સંકરણ ધરાવતો કાર્બન હેલોજન વાળો કાર્બન હેલોજન જેની સાથે જોડાયેલો છે એ કે જે એક તો એસપી થ્રી સંકરણ ધરાવે છે એસપી થ્રી સંકરણ ધરાવે છે અને આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ। બીજું અહીંયા જેને આપ્યું તો હવે જોઈએ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે જે એસપી થ્રી સંકરણ ધરાવે છે પોતે કેવું સંકરણ ધરાવે છે એસપી થ્રી સંકરણ ધરાવે છે તો આ જે કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તો એક આલ્કાઇલ સમૂહ આ છે બીજું આલ્કાઇલ સમૂહ આ છે એનો મતલબ કે આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો બે કાર્બન સાથે જોડાયેલો હોય એવા આલ્કાઇલ હેલાઇડને દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે ઓળખીશું। ઓકે હવે અહીંયા ત્રીજું ઉદાહરણ તો અહીંયા જોઈએ હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે જે એસપી થ્રી સંકરણ ધરાવે છે એસપી થ્રી સંકરણ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ। ઓકે તો આને આપણે કહીશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ। તો આ રીતે એસપી થ્રી કાર્બન એક્સ બંધના આધારે વર્ગીકરણ કરીએ છીએ એની અંદર પહેલો પ્રકાર જોયો કે આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડના ત્રણ પ્રકાર પડે છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ। હવે એના પછી આપણે આગળ જઈએ નંબર બે આનો જે બીજો પ્રકાર છે એલાઇલિક હેલાઇડ મિત્રો અહીંયા એલાઇલિક આ શબ્દો નવો છે અટપટો છે એકચ્યુઅલી એલાઇલિક એટલે શું અહીંયા જોઈ લઈએ આટલું જે સમૂહ છે એનું સ્પેશિયલ નામ છે ફક્ત આટલું જે સમૂહ છે એનું નામ છે એલાઇલિક સમૂહ। ઓકે આ સમૂહને આપણે એલાઇલિક સમૂહ તરીકે ઓળખીએ છીએ। હવે આ સમૂહની અંદર જો એની સાથે અહીંયા એની સાથે જ્યારે હેલોજન જોડાયેલો હશે હવે એની સાથે હેલોજન જોડાયેલો હોય તો આ જે સંયોજન બન્યું એને કહેવાય એલાઇલિક એલાઇલિક હેલાઇડ। ઓકે આને જ આપણે આ જ સંયોજનને આપણે બીજી રીતે લખવું છે તો કઈ રીતે લખી શકીએ આ રીતે પણ લખી શકીએ તો આ બંને એક છે તો આ પ્રકારનું સંયોજન છે ફરીથી હું સમજાવશું ધ્યાન આપો અહીંયા જે હેલોજન છે એની સાથે જોડાયેલો કાર્બન તો આ કાર્બને બધા સિંગલ બંધ બનાવેલા છે તો એનું સંકરણ કયું થશે એસપી થ્રી। ઓકે તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે જે એસપી થ્રી સંકરણ ધરાવે છે આ કાર્બન એ એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે આનું સંકરણ કયું છે જુઓ કાર્બને ડબલ બંધ બનાવ્યા છે તો એસપી ટુ સંકરણ તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે જે એસપી થ્રી સંકરણ ધરાવે છે અને એ આ પ્રકારના સમૂહ સાથે જોડાયેલો છે ઓકે પોતે એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે યાદ રાખીશું કે આને આપણે એલાઇલિક ગ્રુપ કહીએ છીએ અને એલાઇલિક હેલાઇડ એની સાથે જો અહીંયા હેલોજન જોડીશું તો અહીંયા એલાઇલિક હેલાઇડ તૈયાર થશે। એક બીજું ઉદાહરણ જોઈએ તો મિત્રો અહીંયા પણ જોઈ શકાય છે કે આની અંદર આ જે કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે એસપી થ્રી સંકરણ ધરાવે છે અને એ પોતે એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે। હા એક બીજી વાત કે અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક આ કાર્બન અને આ કાર્બન બંને આપણે એલાઇલિક કાર્બન તરીકે ઓળખીશું આ જે કાર્બન છે એને આપણે શું કહીશું એલાઇલિક
कार्बन। ओके, हेलोजन जो कार्बन साथ जोड़ायेलो छे एने आपणे शुं कहीशुं? एलायलिक कार्बन। ओके, तो बीजा प्रकार वर्गीकरण नी अंदर आपणे नाम जोयुं एलायलिक हेलाइड। तो एलायलिक हेलाइड एटले કે અહીંયા પહેલાં તો આપણે એલાયલિક ગ્રુપ સમજીશું, એલાયલિક સમૂહ કોને કહેવાય એ યાદ રાખીશું। તો આટલા સમૂહને આપણે પકડવો પડશે, પહેલાં આને યાદ રાખવું પડશે, આને આપણે એલાયલિક સમૂહ કહીએ છીએ, એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એ જે સંયોજન બને એને કહેવાય એલાયલિક હેલાઇટ। ઓકે, તો એલાયલિક હેલાઇટમાં શું હોય છે? હેલોજન સાથે જોડાયેલો કાર્બન જે એસપી થ્રી સંકરણ ધરાવે છે અને એ એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે। ઓકે, હવે એના પછી ત્રીજો પ્રકાર, બે પ્રકાર જોયા, એસપી થ્રી એક્સ, એસપી થ્રી કાર્બન એક્સ બંધના આધારે વર્ગીકરણ કર્યું, એમાં એક પ્રકાર શું હતો? આલ્કાઇલ હેલાઇડ। તો આલ્કાઇલ હેલાઇડના ત્રણ પ્રકાર થયા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ। ઓકે, બીજું છે એલાયલિક હેલાઇડ, હવે ત્રીજું એક લઈએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ। ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ। બેન્ઝાઇલિક હેલાઇડને આપણે ઉદાહરણ જોઈએ, જેને આપીએ તો આ જે સંયોજન છે તો આની અંદર જેને આપીએ કે રિંગ સાથે જે છે અહીંયા શું છે? કાર્બન છે। ઓકે, અહીંયા કાર્બન છે, તો કાર્બન એક હેલોજન સાથે જોડાયેલો છે, બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને એક એડિન રિંગ સાથે જોડાયેલો છે। ઓકે, પોતાનું સંકરણ કેવું છે? એસપી થ્રી સંકરણ છે। હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયું સંકરણ ધરાવે છે? એસપી થ્રી સંકરણ ધરાવે છે। હવે એ જેની સાથે જોડાયેલો છે શું છે? રિંગ છે, અને એ જે રિંગનો જે કાર્બન છે, અહીંયા જે કાર્બન છે એ પોતે કેવું સંકરણ ધરાવે છે? એસપી ટુ। આનું સંકરણ કયું છે? એસપી થ્રી। સમજો, હેલોજન સાથે જોડાયેલો કાર્બન હંમેશા કયું સંકરણ હોવું જોઈએ? એસપી થ્રી। અને એ નેક્સ્ટ જે કાર્બન સાથે જોડાયેલો છે એના પછીનો જે નેક્સ્ટ કાર્બન છે એ કેવું સંકરણ ધરાવે છે? એસપી ટુ, બરાબર। બીજી વાત કે અહીંયા આ જે એસપી થ્રી સંકરણ ધરાવતો જે કાર્બન છે એ પોતે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે, એટલે આને કહેવાય પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ। ખ્યાલ આવશે? આ જ રીતે જો બીજું ઉદાહરણ અહીંયા બતાવું છું, જણાવો, સેમ એના જેવું જ છે, અહીંયા એક હાઇડ્રોજન કાઢ્યો અને એની જગ્યાએ આલ્કાઇલ સમૂહ જોડેલું છે। હવે અહીંયા જુઓ, એસપી થ્રી સંકરણ ધરાવે છે કાર્બન, પોતે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો અહીંયા એક કાર્બન છે, અહીંયા પણ કાર્બન હશે, એક અને બે કાર્બન સાથે જોડાયેલો છે। તો આ કિસ્સામાં દ્વિતીય બેન્ઝાઇલ હેલાઇડ, દ્વિતીય બેન્ઝાઇલ હેલાઇડ। હવે આની અંદર એક સુધારો કરીએ કે જો આ પણ હાઇડ્રોજન તમે કાઢી દો છો અને ત્યાં પણ આલ્કાઇલ ગ્રુપ જોડી દો છો, તો અહીંયા આ જે કાર્બન છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો, એક કાર્બન, બે કાર્બન અને ત્રણ કાર્બન, તો ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો હવે એ થશે તૃતીય બેન્ઝાઇલ હેલાઇડ। ખ્યાલ આવશે? તો બેન્ઝાઇલ હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડની અંદર આ પ્રકારે આપણે સમજવાનું છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન હંમેશા એસપી થ્રી સંકરણ ધરાવતો હોવો જોઈએ, અને એ જે બીજો કાર્બન સાથે જોડાયેલો છે કમસે કમ એક કાર્બન એસપી ટુ સંકરણવાળો હોવો જોઈએ। ઓકે, તો આ થશે બેન્ઝાઇલિક હેલાઇડ। હવે ત્રીજો પ્રકાર જોઈએ છીએ, ત્રીજું વર્ગીકરણ, આપણે બે વર્ગીકરણ જોયા, હવે ત્રીજું વર્ગીકરણ, એસપી ટુ કાર્બન હેલોજન બંધ ને આધારે। હવે જુઓ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ? એસપી ટુ। આગળ જે વાત કરી તો હેલોજન પાસેનો કાર્બન એસપી થ્રી સંકરણ ધરાવતો હતો, હવે ત્રીજું વર્ગીકરણ છે તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન એસપી ટુ સંકરણ ધરાવતો હોવો જોઈશે, બરાબર।
હવે sp2 સંકરણ ધરાવે છે ક્યારે ખબર પડશે કે એ કાર્બન ડબલ બંધ ધરાવતો હોય ત્યારે ખબર પડે ઓકે અહીંયા હું એક ઉદાહરણ દોરું છું આને હું આ રીતે પણ લખી શકું આ બે એક જ છે એ તો તમને ખ્યાલ હશે 11માં ધોરણમાં આપણે શીખી ગયા છીએ તો આ બે એક જ છે ઓકે અહીંયા જુઓ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવે છે sp2 સંકરણ ધરાવે છે એક બીજી વાત કે આટલું જે ગ્રુપ છે એને આપણે શું કહીશું વિનાઇલ ગ્રુપ આનું નામ છે વિનાઇલ ગ્રુપ કહીશું ઓકે આને શું કહીશું વિનાઇલ ગ્રુપ આટલું જે ગ્રુપ છે એને આપણે શું કહીશું વિનાઇલ ગ્રુપ આટલું જે ગ્રુપ છે એને શું કહીશું વિનાઇલ ગ્રુપ ઓકે તો વિનાઇલ ગ્રુપની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન પોતે sp2 સંકરણ ધરાવે છે ઓકે તો હવે આનું નામ શું થશે વિનાઇલ હેલાઇડ આનું શું કહીશું વિનાઇલ હેલાઇડ કહીશું ઓકે એના જેવું જ એક બીજું ઉદાહરણ આપું છું અહીંયા જુઓ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને અહીંયા વિનાઇલ સમૂહ થાય છે ઓકે તો વિનાઇલ હેલાઇડ હવે આનો બીજો પ્રકાર છે આની અંદર બે પ્રકાર પડે છે આ એક sp2 કાર્બન ધરાવતો sp2 કાર્બન હેલોજન સાથે જોડાયેલો હોય તો આવા કિસ્સાની અંદર બે પ્રકાર પડે છે એક છે વિનાઇલ હેલાઇડ અને બીજો છે એરાઇલ હેલાઇડ ઓકે તો કંઈક આના જેવો જ કન્સેપ્ટ છે તો એરાઇલ હેલાઇડની અંદર શું હશે એરાઇલ સમૂહ સાથે સીધો જ હેલોજન જોડાયેલો હોય સીધો એરાઇલ સમૂહ સાથે જ હેલોજન જોડાયેલો હશે ધ્યાન આપો અહીંયા જે હેલોજન છે એ એરિન રિંગના કાર્બન સાથે જોડાયેલો છે આ પોતે કાર્બન છે ને અને એ કાર્બન કેવું સંકરણ ધરાવે છે sp2 સંકરણ ધરાવે છે ઓકે sp2 સંકરણ ધરાવે છે તો આ જે ઉદાહરણ થયું એને શું કહેવાય એરાઇલ હેલાઇડ આના જેવું બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા પણ એ જ વાત છે એના જેવું જ છે એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો આ બીજો પ્રકાર થયો એરાઇલ હેલાઇડ તો આ રીતે sp2 સંકરણ ધરાવતો કાર્બન એની સાથે જો હેલોજન જોડાયેલો હોય તો એ આ ત્રીજા પ્રકારની અંદર આવે છે એના બે પ્રકાર છે વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ તો ફરીથી એકવાર યાદ કરી લઈએ કે આપણે જે વર્ગીકરણ કર્યા એ ત્રણ પ્રકારના વર્ગીકરણ કરેલા છે તો જેની અંદર પહેલું જે વર્ગીકરણ કર્યું એ હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ કર્યું હતું તો એની અંદર જો એક હેલોજન હોય તો મોનો હેલો આલ્કેન અથવા એરિન બે હોય તો ડાય હેલો આલ્કેન અથવા એરિન અને ત્રણ હોય તો ટ્રાય હેલો આલ્કેન અથવા એરિન તો આ એક પ્રકારનું વર્ગીકરણ થયું બીજા પ્રકારનું વર્ગીકરણ જોઈએ તો બીજા પ્રકારના વર્ગીકરણમાં કઈ રીતે હતું તો કે જે હેલોજન છે એ હેલોજન સાથેનો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો હોય એવા કિસ્સાની અંદર તો એના ત્રણ પ્રકાર પડે છે એના ત્રણ પ્રકાર થયા તો એની અંદર ત્રણ પ્રકાર કયા કયા થયા હતા તો પહેલો જે પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડ છે ઓકે આલ્કાઇલ હેલાઇડની અંદર આપણે જોયું કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બે કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ અને ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીય આલ્કાઇલ હેલાઇડ ઓકે પછી એનો બીજો પ્રકાર તો બીજો પ્રકાર છે એલાઇલિક હેલાઇડ તો એલાઇલિક હેલાઇડની અંદર આપણે તમને આખું ગ્રુપ બતાવ્યું છે તો એલાઇલિક ગ્રુપ સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય તો એને કહીશું એલાઇલિક હેલાઇડ ઓકે એલાઇલિક હેલાઇડ પછી આપણે ત્રીજું વર્ગીકરણ જોયું હતું બેન્ઝાઇલિક હેલાઇડ તો બેન્ઝાઇલિક હેલાઇડની અંદર શું હતું તો બેન્ઝાઇલ ગ્રુપ સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય એને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ ત્રીજું વર્ગીકરણ છે કે જ્યારે sp2 સંકરણ ધરાવતો કાર્બન અને એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એવા કિસ્સાની અંદર બે પ્રકાર પડે છે એક વિનાઇલ ગ્રુપ અહીંયા જે છે વિનાઇલ હેલાઇડ ઓકે આને આપણે કહીએ છીએ વિનાઇલ સમૂહ સાથે હેલોજન જોડાયેલો છે તો વિનાઇલ હેલાઇડ કહીશું અને એ જ રીતે સીધું બેન્ઝિન રિંગ એરિન ગ્રુપ સાથે જોડાયેલો હોય હેલોજન
આવા કિસ્સામાં આપણે એને કહીશું એરાઇલ હેલાઇડ. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું.